ભુજના વોર્ડ નંબર 10 ના ભાજપના ઉમેદવારોએ આજે હિરાણીનગર બાપા સીતારામનગર કૃષ્ણા પાર્ક શિવમ પાર્ક સહિતના વિસ્તારમાં ડોર ટુ ડોર લોકસંપર્ક કર્યો. લોકસંપર્ક દરમિયાન ઉમેદવારોને લોકોએ ઉમળકાભેર આવકાર આપી ચૂંટી કાઢવા માટેનો વિજય વિશ્વાસ આપ્યો હતો. ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10નો પ્રતિષ્ઠા ભર્યો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને ઉમેદવારો ઘનશ્યામભાઈ રસિકલાલ ઠક્કર, કશ્યપભાઈ ગોર, રસિલાબેન પંડ્યા, રેહાના નોડે ને અભૂતપૂર્વ આકાશ સાંપડ્યો છે. આજે બપોર પછી પ્રચાર ઝુંબેશ હાઈટેક અને પ્રકાષ્ઠાએ પહોંચી ત્યારે ઉમેદવારો અને પદાધિકારીઓ હિરાણીનગર બાપા સીતારામનગર કૃષ્ણા પાર્ક શિવમ પાર્ક વગેરે વિસ્તારની મુલાકાત લઈ ડોર ટુ ડોર લોકસંપર્ક કર્યો હતો. આ લોકસંપર્ક દરમિયાન ખાસ કરીને લોકોએ આ તમામ ઉમેદવારોને ઘનશ્યામ રસિકલાલ ઠક્કર, કશ્યપ ગોર, રસિલા પંડ્યા અને રેહાના નોડેને ખૂબ જ આવકાર આપ્યો હતો, સ્વયંભૂ આવકાર આપ્યો હતો અને વિજય વિશ્વાસ સાથે ચૂંટી કાઢવા માટેનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથોસાથ ખાસ કરીને જે વોર્ડ નંબર 10 એ સૌથી પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે પ્રચાર ઝુંબેશમાં મહિલા મોરચાના પદાધિકારીઓ પૂજા કેલાણી, પૂર્વ નગરસેવિકા જાનકીબેન ભટ્ટ, હસ્મિતાબેન ગોર, દીપાલીબેન, રૂક્ષાનાબેન, ટીનાબેન સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્રચાર ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી હતી. 70% વિસ્તારનો ડોર ટુ ડોર પ્રચાર અમે પૂરો કરી લીધો છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરસેવકોએ આ હોર્ડની અંદર જે કામગીરી કરી છે એમનું ભાથું લઈને અમે નીકળ્યા છીએ અને લોકો આવકારી રહ્યા છે, લોકો અમારું સન્માન કરી રહ્યા છે. લેસ માત્ર 70% વિસ્તારમાંથી સિંગલ અમારી પાસે ફરિયાદ નથી આવી. આ હોર્ડમાં આપના માધ્યમથી કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય નિશ્ચિત છે. જનસંઘના નગરસેવક હતા મારા માતૃશ્રી. મારા પપ્પાની જો તમને વાત કરું તો આજે હું પ્રચારમાં જે 70% વિસ્તાર પૂરો કરીને આવ્યો છું એની અંદર મને મળેલા લોકોની અંદર મોટલા જૂના લોકો રસિક દાદીના દીકરા તરીકે મને ઓળખે છે. આજે પણ એને કરેલા કામો લોકો ભૂલ્યા નથી. એ નગરપતિ તરીકે કરેલી કામગીરી હોય કે ધરતીકંપ વખતે બેસીને સ્મશાનમાં કરેલી કામગીરી હોય કે અમારા સમાજના પ્રમુખ તરીકે કરેલી કામગીરી હોય કે ભારતીય જનસંઘને જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી બનાવવા માટેની કરેલી કામગીરી હોય. હું એ પરિવારમાંથી આવ્યો છું. હું 2 ટર્મ નગરસેવક રહી ચૂક્યો છું. આ મારી 3જી ચૂંટણી છે. મને વિશ્વાસ છે કે મારી પરિવારની સેવા ભાવના અમને ચોક્કસ જીત અપાવશે અને અમારી પહેલાં ને પહેલાં વોટ બચી જશે.